સાતમ આઠમના વેકેશનનું પ્લાનિંગ કરી રહ્યા હોય તો મિત્રો કેન્સલ કરી દેજો, કારણ કે જન્માષ્ટમી ઉપર જ શ્રી કૃષ્ણ ભગવાનના સુદર્શન ચક્રની માફક એક મોટી વરસાદી સિસ્ટમ મિત્રો ડિપ્રેશનના ફોર્મમાં ગુજરાતને પાણીમાં ડૂબાડશે. મિત્રો આજે થઈ છે 24 ઓગસ્ટ અને શનિવાર થયો છે, ને જો તમારું આજે ઘરની બહાર જવાનું નક્કી હોય તો મિત્રો ખાસ આ વિડીયોને અંત સુધી જાણી લેજો, કારણ કે આજે ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર તો અત્યંત ભારે વરસાદ ખાબકવાને લઈ રેડ એલર્ટના આપી દેવામાં આવ્યા છે સિગ્નલ. તો બીજી તરફ મિત્રો ગુજરાત રાજ્યની અંદર મઘા નક્ષત્ર શરૂ થયાના 8 દિવસ થઈ ચૂક્યા છે ને હવે માત્ર 6 દિવસ બાકી છે. જો મિત્રો હજુ પણ તમારા વિસ્તારની અંદર મઘા નક્ષત્રના વરસાદો ખાબક્યા ન હોય તો હવે આજથી થઈ જાઓ તૈયાર, તમારા વાસણો અને ટાંકાઓને મિત્રો તૈયાર રાખો ને વરસાદને લઈ મિત્રો આ ભરી ભરીને સંગ્રહ કરી લેજો આ નક્ષત્રના વરસાદના પાણીને, કારણ કે ભારેથી અતિ ભારે સમગ્ર સાર્વત્રિક ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ આજથી શરૂ થવા જઈ રહ્યો છે. તો મિત્રો આપણે આજના વિડીયોમાં એ જાણીશું કે આજે સાંજ સુધીની અંદર ગુજરાતના કયા ભાગોની અંદર ભારે તો અમુક ભાગોમાં અતિ ભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગ તરફથી રાજ્યના કયા ભાગોની અંદર એલર્ટને ચેતવણીઓ આપી દેવામાં આવી છે તો અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની પણ આગાહીઓ જાણીએ. આ તમામ અપડેટ આપણે મેળવીએ પહેલાં તો મિત્રો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. સૌથી પહેલાં આપને જણાવી દઈએ તો ગત 24 કલાકની અંદર ગુજરાતની અંદર મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ઉત્તર પૂર્વ સૌરાષ્ટ્રના પંથકોની અંદર ઘણા વિસ્તારોની અંદર મિત્રો તીવ્ર વીજળીના કડાકા અને ગાજ વીજ સાથેનો જોવા મળ્યો વરસાદ, જેમાં 24 કલાકની વાત કરીએ તો મિત્રો ગાંધીનગર, અમદાવાદ, આણંદ, નડિયાદ આ સાથે જ ગોધરા, પંચમહાલથી લઈ ભાવનગર, અમરેલીના કેટલાય વિસ્તારોની અંદર તો મિત્રો 2 થી લઈને મિત્રો 3.5 ઇંચ સુધીના જોવા મળ્યા છે વરસાદ. ઉત્તર ગુજરાતની અંદર પણ વરસાદની ગતિવિધિ જોવા મળી છે. મિત્રો હવે જાણી લો કે આજે રાજ્યની અંદર કયા ભાગોમાં ખાબકશે વરસાદ. અત્યારે મિત્રો અરબી સમુદ્ર ઉપર ગઈકાલ જે લો પ્રેશર વરસાદી સિસ્ટમ મહારાષ્ટ્રના કાંઠાના ભાગો ઉપર હતી એ મિત્રો અત્યારે નબળી પડીને અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમને લઈ અત્યારે એ સિસ્ટમનું સર્ક્યુલેશન મહારાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના ભાગો ઉપર જોવા મળી રહ્યું છે. તો બીજી તરફ મિત્રો તમે જોઈ શકો છો કે બાંગ્લાદેશવાળી લો પ્રેશર વરસાદી સિસ્ટમ અત્યારે પશ્ચિમની દિશા તરફ આગળ વધી ગઈ છે ને ગુજરાત તરફ આવતી જોવા મળી રહી છે. આ સિસ્ટમ અત્યારે મિત્રો ઉત્તર પ્રદેશ લાગુના મધ્યપ્રદેશ લાગુ વિસ્તારો ઉપર આવી પહોંચી છે ને જેને જોતા આજ આવનારી 24 કલાકની અંદર મિત્રો અરબી સમુદ્ર અને બંગાળની ખાડીની આ બંને વરસાદી સિસ્ટમો એકબીજાની અંદર ભેળી થઈ જશે અને મોટું વેલ માર્ક લો પ્રેશર બનાવશે ને ગુજરાત ઉપર આ સિસ્ટમ મિત્રો 25, 26 અને 27 તારીખના દિવસે ડિપ્રેશનના ફોર્મની અંદર મિત્રો સમગ્ર ગુજરાતમાં આપશે અમુક ભાગોની અંદર તો અતિવૃષ્ટિ જેવો વરસાદ. એ જાણીએ પહેલાં તો મિત્રો આપણે આજે જાણી લઈએ આજે શનિવારના દિવસે ગુજરાત હવામાન વિભાગ તરફથી રાજ્યના કયા ભાગોમાં રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યા. તો બીજી તરફ ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી આજે ભારતના ગુજરાત સહિત અન્ય કયા રાજ્યોની અંદર કેવી વરસાદને લઈને આપવામાં આવી ચેતવણી. આજે થઈ છે 24 ઓગસ્ટ અને મિત્રો શનિવાર અને IMD તરફથી આજે જે ભારતના તમામ રાજ્યોનો વરસાદને લઈ એલર્ટનો મેપ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં તમે જોઈ શકો છો ખાસ કરીને મિત્રો આજે ગુજરાતના અમુક વિસ્તારોની અંદર તો અત્યંત ભારે વરસાદ ખબકવાના રેડ એલર્ટ પણ આપી દેવામાં આવ્યા. અત્યારે મિત્રો બાંગ્લાદેશવાળી વરસાદી સિસ્ટમ આગળ વધી ચૂકી છે ને જેને જોતા તે મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને ઝારખંડ લાગુના વિસ્તારો ઉપર સક્રિય જોવા મળી રહી છે. એ સિસ્ટમના સર્ક્યુલેશનની અસર ગુજરાતના આજે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તરી પૂર્વ ગુજરાતના વિસ્તારોની અંદર જોવા મળે અને જેને જોતા મિત્રો આ વિસ્તારોની અંદર આજે IMD તરફથી અત્યંત ભારે વરસાદને લઈ રેડ એલર્ટ આપી દેવામાં આવેલું છે. તો બીજી તરફ મિત્રો સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોની અંદર પણ ઓરેન્જ એલર્ટનું સિગ્નલ આપવામાં આવેલું છે. આ સાથે અન્ય રાજ્યોની વાત કરવામાં આવે તો મિત્રો મધ્યપ્રદેશ, ઓડિશા, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્રના વિસ્તારો સહિત
મેઘાલય મિઝોરમ લાગુના વિસ્તારો અસમના વિસ્તારોની અંદર આજે અતિ ભારે વરસાદના મિત્રો આઈએમડી તરફથી ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. તો બીજી તરફ મિત્રો આવતીકાલ 25 ઓગસ્ટનો પણ તમે મેપ જોઈ શકો, જેની અંદર આવતીકાલે પણ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર રેડ એલર્ટ વરસાદને લઈ આપવામાં આવેલું છે. તે લાગુના રાજસ્થાનના ભાગોની અંદર પણ અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ રહેશે. અને સૌરાષ્ટ્રની અંદર મિત્રો 26 તારીખે પણ તમે જોઈ શકો તો અતિ ભારેનું ઓરેન્જ એલર્ટ આઈએમડી તરફથી જાહેર કરી દેવામાં આવેલું છે. મિત્રો 25, 26 અને 27 તારીખ આ 3 દિવસ આ વરસાદી સિસ્ટમના ગુજરાત માટે મુખ્ય દિવસો રહેશે. ને જેમાં તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના અમુક ભાગોની અંદર તો અત્યંત ભારે વરસાદને લઈ રેડ એલર્ટ આપી દેવામાં આવશે. આ સાથે 27 તારીખનો પણ તમે મેપ જોઈ શકો. સમગ્ર ગુજરાતની અંદર મિત્રો 27 તારીખના દિવસે વરસાદને લઈ આઈએમડી તરફથી અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરી દેવામાં આવેલું છે. અને મિત્રો હવે પછી આપણે જાણી લઈએ તો ગુજરાત હવામાન વિભાગ તરફથી આજે ગુજરાત રાજ્યના કયા જિલ્લાઓની અંદર રેડ, ઓરેન્જ અને યેલ્લો એલર્ટની ચેતવણીઓ આપી દેવામાં આવી છે. તો જેની અંદર મિત્રો આજે ગુજરાતના 1 જિલ્લાની અંદર રેડ એલર્ટ, 9 જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટ અને બાકીના 19 જેટલા જિલ્લાઓની અંદર યેલ્લો એલર્ટ જાહેર કરવામાં આવ્યું. આજે મિત્રો 24 ઓગસ્ટ અને જેમાં તમે જોઈ શકો તો આજે દક્ષિણી ગુજરાતના વલસાડની અંદર હવામાન વિભાગ તરફથી અત્યંત ભારે વરસાદ ખાબકવાને લઈ રેડ એલર્ટ આપવામાં આવેલું છે. તો બીજી તરફ મિત્રો દક્ષિણી ગુજરાતના અન્ય જિલ્લાઓની વાત કરવામાં આવે તો જેમાં ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ અને આજે સૌરાષ્ટ્રની અંદર પણ મિત્રો ભાવનગર અને અમરેલીના અમુક વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ ખાબકવાને લઈ ઓરેન્જ એલર્ટના સિગ્નલો જાહેર કરી દેવામાં આવ્યા છે. તો બીજી તરફ મિત્રો આજે પૂર્વ, મધ્ય ગુજરાત અને લાગુના ઉત્તરી ગુજરાતના વિસ્તારોની અંદર પણ વરસાદની ગતિવિધિ સારી એવી જોવા મળે ને જેને જોતા વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગર, ખેડા, અમદાવાદથી લઈ ગાંધીનગરના વિસ્તારો અને ઉત્તરી ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણાથી સૌરાષ્ટ્રની અંદર મિત્રો સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ અને જૂનાગઢ, ગીર સોમનાથના પંથકોની અંદર આજે વરસાદને લઈને મિત્રો યેલ્લો એલર્ટ, ભારે વરસાદનું સિગ્નલ જાહેર કરવામાં આવેલું છે. તો બીજી તરફ આવતીકાલે મિત્રો આજ કરતાં પણ વરસાદની ગતિવિધિ ભારે વધી જશે. આવતીકાલથી ભારેથી અતિ ભારે વરસાદ જેમાં તમે જોઈ શકો ગુજરાતના 2 જિલ્લાની અંદર મિત્રો વડોદરા અને ભરૂચની અંદર રેડ એલર્ટ, તો અન્ય દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી સહિતના વિસ્તારોની અંદર મિત્રો ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલા છે. અને બાકી ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારો જેમાં તમે જોઈ શકો ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગરની અંદર ભારે વરસાદને લઈને મિત્રો યેલ્લો એલર્ટ આપવામાં આવેલા છે. તો બીજી તરફ 25 તારીખની સાંજ અને રાત્રિથી કચ્છ અને પશ્ચિમી સૌરાષ્ટ્રની અંદર પણ મિત્રો ધીમે ધીમે વરસાદની ગતિવિધિ વધતી જશે. ને 26 તારીખે સમગ્ર ગુજરાતની અંદર મિત્રો સાર્વત્રિક વરસાદ ખાબકશે, જેમાં તમે જોઈ શકો છો વડોદરા અને ભરૂચ આ 2 જિલ્લાની અંદર 26 તારીખે પણ રેડ એલર્ટ રહેશે. બાકીના સૌરાષ્ટ્રના પૂર્વ, ઉત્તર અને મધ્ય સૌરાષ્ટ્ર જેમાં સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર અને મધ્ય ગુજરાતના અમદાવાદ, ખેડા, આણંદ, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર અને દક્ષિણી ગુજરાતના નર્મદા, સુરત આટલા જિલ્લાઓની અંદર મિત્રો અતિ ભારે વરસાદ ખાબકશે. આ સાથે જ તમે જોઈ શકો તો મિત્રો પશ્ચિમી સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર પણ 26 તારીખે ભારે વરસાદને લઈને મિત્રો યેલ્લો એલર્ટ જાહેર કરી દેવામાં આવેલા છે. આ સાથે 27 ઓગસ્ટના દિવસે વરસાદી સિસ્ટમ મિત્રો પશ્ચિમી ગુજરાતના, કચ્છના અને સૌરાષ્ટ્રના પંથકો ઉપર આવી જશે. ને જેની અસર સૌરાષ્ટ્રની અંદર તમે જોઈ શકો છો કે મધ્ય ગુજરાતના પટ્ટાની અંદર જોવા મળે, કચ્છના દરિયાના કાંઠાના પંથકોની અંદર પણ ભારે વરસાદ ખાબકે. અને મિત્રો 27 થી લઈ 28 તારીખ અને 29 તારીખના દિવસે ગુજરાતની અંદર વરસાદની ગતિવિધિમાં ઘટાડો થોડો નોંધાય, પરંતુ ગુજરાતની અંદર મિત્રો 28ની દિવસે પણ પશ્ચિમી સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોની અંદર અતિ ભારે વરસાદ ખાબકે. તો આ સિસ્ટમ કઈ રીતે ગુજરાતની નજીક આવશે ને કયા ભાગોની અંદર મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ આપશે, રાજ્યના અમુક જિલ્લાઓની અંદર તો મિત્રો અતિવૃષ્ટિ પણ જોવા મળી શકે,
મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારે બાંગ્લાદેશ વાળી લો પ્રેશર સિસ્ટમ મધ્યપ્રદેશ અને ઝારખંડ છત્તીસગઢ લાગુના વિસ્તારો ઉપર આવી પહોંચી છે અને અરબી સમુદ્ર વાળી વરસાદી સિસ્ટમ સાથે આવનારી 24 કલાકની અંદર મિત્રો એક મોટું સર્ક્યુલેશન બંને સિસ્ટમો એકબીજાની અંદર ભળી જઈ અને બનાવશે. આજે ખાસ કરીને તમે જોઈ શકો છો કે આ સિસ્ટમની અસર મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના ભાગો લાગુના ઉત્તરી ગુજરાતના ભાગોમાં જોવા મળશે. આ સિસ્ટમનું મિત્રો 800 લેવલથી લઈને 750 HP લેવલ ઉપરના વાદળો સક્રિય અને તીવ્ર મજબૂત બની ચૂક્યા છે અને જેને જોતા આજે ગુજરાતની અંદર આ સિસ્ટમ મિત્રો સાંજથી અમુક ભાગોની અંદર અત્યંત ભારે વરસાદ આપવાની શરૂઆત કરી દે છે. તો બીજી તરફ આજ સાંજ તો રાત્રિના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્ર સહિતના પંથકોની અંદર જેમાં ઉત્તર સૌરાષ્ટ્ર, પૂર્વ સૌરાષ્ટ્ર અને મધ્ય સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી વરસાદની શરૂઆત થશે ને જેના અમુક ભાગોની અંદર આજ રાત્રિ દરમિયાન ભારે, તો આવતીકાલ 25 તારીખના દિવસે સૌરાષ્ટ્રની અંદર મિત્રો ભારેથી અતિભારે વરસાદ શરૂ થાય. તમે જોઈ શકો છો આવતીકાલે આ વરસાદી સિસ્ટમ મધ્યપ્રદેશ અને રાજસ્થાનના ભાગો પરથી ગુજરાતના વિસ્તારોની અંદર એન્ટ્રી મારતી જોવા મળી રહી છે અને આ સિસ્ટમનો મિત્રો દક્ષિણીય છેડો વધારે પડતો સક્રિય હોવાને કારણે જે સિસ્ટમ ભાગો પરથી પસાર થાય એ વિસ્તારોથી નીચેના ભાગોની અંદર અત્યંત ભારે વરસાદ ખાબકવાની લઈને શક્યતા રહે. તો એ જ પ્રમાણે તમે જોઈ શકો છો મિત્રો કે 25 તારીખ અને 26 તારીખના દિવસે આ સિસ્ટમ ઉત્તરી ગુજરાતના ભાગો પરથી પસાર થાય તેવું અત્યારે જોવા મળી રહ્યું છે. આ સિસ્ટમ જ્યારે ગુજરાત ઉપર આવશે ત્યારે મિત્રો એ એક ડિપ્રેશનની કેટેગરીની અંદર જોવા મળશે, એટલે કે ખૂબ જ મોટી વરસાદી સિસ્ટમ કહેવાય. આ ચોમાસાની સૌથી વધારે મજબૂત એવી વરસાદી સિસ્ટમ અને મિત્રો આ વરસાદી રાઉન્ડ પણ ગુજરાતની અંદર ચોમાસાનો સૌથી સારો અને બેસ્ટ સાબિત થશે. જો કે કેટલાય વર્ષોની અંદર આવો મોટો રાઉન્ડ ન આવ્યો એ પ્રકારનો આ રાઉન્ડ આવી રહ્યો છે, જેમાં તમે જોઈ શકો છો ખાસ કરીને 26 અને 25 તારીખના દિવસે સૌરાષ્ટ્રની અંદર ભાવનગર, અમરેલી, બોટાદ અને સુરેન્દ્રનગર સહિત મધ્ય ગુજરાતના આણંદ, વડોદરા, ખેડા અને અમદાવાદ લાગુના વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદની ચેતવણી રહેશે. આ સાથે જ ઉત્તરી ગુજરાતના પણ ભાગોની અંદર મિત્રો 26 તારીખ સુધી ભારેથી અતિભારે વરસાદની ચેતવણી રહેશે. સાથે સાથે તમે જોઈ શકો 26 તારીખનો જેમ જેમ મિત્રો બપોર અને સાંજનો સમયગાળો પસાર થતો જાય છે એમ આ સિસ્ટમ કચ્છના ભાગો પરથી આગળ વધતી જોવા મળી રહી છે ને જેને જોતા 26 તારીખની સાંજથી મિત્રો કચ્છના દરિયાના કાંઠાના ભાગોની અંદર અત્યંત ભારે વરસાદ ખાબકશે. કચ્છના ભાગોની અંદર અમુક વિસ્તારોમાં 15 ઇંચ સુધીના વરસાદી આંકડાઓ, તો બીજી તરફ સૌરાષ્ટ્રની અંદર પણ મિત્રો 27 તારીખના દિવસે જેમાં કચ્છના અખાત લાગુના વિસ્તારોમાં દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ, મોરબીના પંથકો અને ગાંધીધામ આજુબાજુના કચ્છના વિસ્તારોની અંદર મિત્રો અત્યંત ભારે વરસાદ આ સિસ્ટમ આપશે. એક પ્રકારનું મેઘ તાંડવ જળ બંબાકાર કરી દેશે અને તમે જોઈ શકો 27 અને 28 તારીખે આ સિસ્ટમ અરબી સમુદ્રની અંદર ડિપ્રેશનના ફોર્મની અંદર ફંટાતી જોવા મળી રહી છે. પરંતુ રાજ્યની અંદર 29 ઓગસ્ટ સુધી આ સિસ્ટમની અસર સૌરાષ્ટ્રના કાંઠા અને કચ્છના કાંઠાના વિસ્તારોમાં જોવા મળે. જો કે ત્યારબાદ પણ આ સિસ્ટમ કઈ રીતે આગળ વધે તે જોવાનું રહેશે. અમુક મોડલો આ સિસ્ટમ ગુજરાત તરફ ફરી યુટર્ન મારે તેવા પણ બતાવી રહ્યા છે. પરંતુ ખાસ મિત્રો 31 અને 2 સપ્ટેમ્બર સુધી ગુજરાત રાજ્યની અંદર વરસાદની ગતિવિધિમાં થોડો ઘટાડો નોંધાય. ત્યારબાદ ઉપરાઉપરી બીજી એક વરસાદી સિસ્ટમ બંગાળની ખાડીમાંથી આવી રહી છે અને જેને જોતા સપ્ટેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહની અંદર જેમાં 3 તારીખ બાદ ફરી બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમના કારણે મિત્રો વરસાદ શરૂ થઈ જશે. તંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની આગાહી જાણીએ. પરેશ ગોસ્વામીએ મિત્રો આગાહી કરતા જણાવ્યું છે કે બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ આજે હવે ગુજરાતની નજીક આવશે ને જે અરબી સમુદ્રવાળી વરસાદી સિસ્ટમ કે જે ખાસ કરીને અત્યારે ખંભાતના અખાત લાગુના વિસ્તારોમાં અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમના ફોર્મમાં જોવા મળી રહી છે. આ બંને સિસ્ટમો મિત્રો મધ્ય ગુજરાતના, પૂર્વ ગુજરાતના દાહોદ, ગોધરા અને છોટાઉદેપુર લાગુના પંથકો આજુબાજુ એક અંદર ભેળી થઈ અને એક મોટું વેલ માર્ક લો પ્રેશર બનાવશે અને જે આવનારા દિવસોમાં ડિપ્રેશન સુધી ગુજરાતના વિસ્તારોમાં મજબૂત બને ને જેને જોતા એમણે વરસાદની આગાહીની અંદર મિત્રો જિલ્લાઓ જણાવ્યા કે જેમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકશે.
જેમાં કચ્છના અખાત લાગુથી લઈ કચ્છના કાંઠાના વિસ્તારોથી સૌરાષ્ટ્રની અંદર પોરબંદર, જામનગર, રાજકોટ, આ સાથે જ સુરેન્દ્રનગર, બોટાદ, મોરબી અને મધ્ય ગુજરાતના આ સાથે જ આણંદ, ખેડા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, અમદાવાદ લાગુના આટલા વિસ્તારોની અંદર મિત્રો ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આ વરસાદી રાઉન્ડની અંદર થાય. જોકે ગુજરાતના તમામ વિસ્તારોની અંદર વરસાદ જોવા મળે ને જેની અંદર તો અમુક વિસ્તારોની અંદર 15 ઇંચ સુધીના વરસાદ ખબકવાને લઈને પણ તેમણે આગાહી આપી છે. આ સાથે જ એમણે જણાવ્યું છે મિત્રો કે ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર 5 થી લઈ 7 ઇંચ સુધીના વરસાદો, દક્ષિણી ગુજરાતની અંદર અમુક ભાગોમાં 8 ઇંચ સુધીના વરસાદો અને મધ્ય સહિત અન્ય વિસ્તારોની અંદર 10 ઇંચ આજુબાજુના વરસાદોને લઈ આગાહી કરવામાં આવી છે. મિત્રો અંબાલાલ પટેલે પણ જણાવ્યું છે કે 27 ઓગસ્ટ સુધી હવે પછી ગુજરાત રાજ્યની અંદર આ ભારેથી અતિ ભારે વરસાદનો રાઉન્ડ રહે, જેમાં 10 ઇંચ સુધીના વરસાદો થવાની શક્યતા, કેટલાક વિસ્તારોમાં 6 થી 8 તો કેટલાક વિસ્તારોમાં 5 ઇંચ સુધીના વરસાદો ખાબકે. અને મિત્રો હવે પછી આપણે મોડેલના આધારે જાણી લઈએ તો આજે સાંજ સુધીમાં રાજ્યના કયા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે. તો મિત્રો ખાસ કરીને તમે જોઈ શકો છો આજે વરસાદની ગતિવિધિ સૌથી વધારે દક્ષિણી ગુજરાત લાગુના મધ્ય અને પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં જોવા મળશે, જેમાં તમે જોઈ શકો છો ખાસ કરીને મિત્રો વડોદરા આજુબાજુના પંથકો હોય, આણંદ, નડિયાદ, ખેડા, અમદાવાદ, આ સાથે જે લાગુના સુરેન્દ્રનગરના વિસ્તારો, દક્ષિણી ગુજરાતની અંદર પણ પૂર્વ લાગુના નર્મદા, તાપી, વ્યારા, આ સાથે જ મિત્રો અન્ય જે ડાંગ લાગુના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર ભારે વરસાદ ખાબકી શકે. તો મધ્ય ગુજરાતની અંદર આજે અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદના પણ એંધાણ જોવા મળી રહ્યા છે. તો બીજી તરફ મધ્ય પૂર્વ ગુજરાતની અંદર પણ બનાસકાંઠાના સાબરકાંઠા લાગુના વિસ્તારોથી મહીસાગર, અરવલ્લી, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુરથી લઈ સૌરાષ્ટ્રની અંદર મિત્રો આજે ઉત્તરીય સૌરાષ્ટ્રની અંદર મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર અને બીજા અન્ય સૌરાષ્ટ્રના કાંઠાના જે વિસ્તારો પૂર્વ દક્ષિણી ગુજરાત લાગુના ભાવનગર, બોટાદના અને અમદાવાદના છૂટાછવાયા પંથકોની અંદર હળવો મધ્યમ વરસાદ, અમુક ભાગોમાં ભારે વરસાદ પણ ખાબકી શકે. આ સાથે જ મિત્રો આજ સાંજ રાત્રિથી રાજકોટ અને સુરેન્દ્રનગરના અમુક વિસ્તારોથી સૌરાષ્ટ્રની અંદર ભારેથી અતિ ભારે વરસાદની શરૂઆત થઈ જાય અને જેમ જેમ મિત્રો રાત્રિથી લઈ આવતીકાલ આવશે તેમાં સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોની અંદર વરસાદની સારી એવી ગતિવિધિ શરૂ થઈ જશે. પરંતુ ખાસ આજ દિવસ દરમિયાનથી સાંજ સુધી મધ્ય પૂર્વ ગુજરાતના વડોદરા, પંચમહાલ, છોટાઉદેપુર, ગોધરાથી લઈ દક્ષિણી ગુજરાતના ભરૂચ, સુરત લાગુના પંથકોની અંદર મિત્રો ભારે તો અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ ખાબકે તેવી આગાહી અત્યારે જોવા મળી રહી છે.